કરવાની પ્રક્રિયાની અંતિમ તારીખ એકત્રીસ માર્ચ હોવાથી અરજદારો તાબડતોડ આધાર કાર્ડ સેન્ટર પર પહોંચી રહ્યા છે એકત્રીસ માર્ચ સુધી આ પ્રક્રિયા નહીં થાય તો અરજદારને મોટો દંડ ભોગવવાનો પણ વારો આવી શકે છે જેથી લોકો આ કામને તાત્કાલિક પૂર્ણ કરવા માટે દોડી રહ્યા છે આ તરફ આધાર કાર્ડ કેન્દ્ર પર પહોંચી રહેલા અરજદારોના નામ અટક તારીખ સહિતની બાબતોમાં પણ વિસંગતાઓથી સમસ્યાઓ આવી રહી છે આ સાથે લોકોને હજાર રૂપિયાના દંડને પરેશાન થઈ રહ્યા છે અમદાવાદમાં મહાનગરપાલિકા કચેરી બેંક પોસ્ટ ઓફિસ સહિતની ત્રણસોથી પણ વધારે જગ્યા પર સુધારણાના કામો ચાલી રહ્યા છે અને તમામ કેન્દ્ર પર અરજદારોની મોટી લાઈન જોવા મળી છે બે વર્ષ પૂર્વે કેન્દ્ર સરકારે બેન્કિંગ વ્યવહારો અને સરકારી યોજનામાં પારદર્શિતા લાવવા આધાર પાન કાર્ડ લિંક કરવા માટે સૂચના આપી હતી પરંતુ લોકોએ આળસ ન ખંખેડતા સરકારે રૂપિયા હજારનો દંડ લગાવ્યો હતો પરંતુ એકત્રીસ માર્ચ પછી સરકાર આ દંડની રકમ વધારવા જઈ રહી છે પરંતુ અરજદારો દંડની રકમ બંધ કરવાની માંગ કરી રહ્યા છે હજુ કેટલા બધા એવા લોકો છે જેમનું લગભગ મારા હિસાબે તો પોસિબલ નથી કે એકત્રીસ તારીખ સુધી પતી જાય એવું મને લાગતું નથી અમારા ગ્રુપમાં એવા ઘણા બધા લોકો છે જેમનું હજુ આધાર કાર્ડમાં નામ અલગ છે પાન કાર્ડમાં અલગ છે બધી જગ્યાએ અલગ અલગ છે તો અત્યારે તો એમણે ચાલુ બી નથી કર્યું કે ભાઈ આ કામ કરવાનું ક્યારે એમનું કામ આ નામમાં ચેન્જીસ થશે એના પછી ક્યારે એ લોકો કામ કરશે ને ક્યારે એને પતવાનું આ તરફ કોંગ્રેસે પણ આધાર પાન કાર્ડ લિંક કરવા માટેના હજાર રૂપિયા દંડને તર્ક વગરમાં ચાર વ્યક્તિ હોય તો ચાર હજાર દંડ ભરવો પડે તેવી સ્થિતિ છે આ દંડ મધ્યમ વર્ગ કે ગરીબી પરિવારને કઈ રીતે પોસાય સરકારે દંડ તાત્કાલિક રદ કરવો જોઈએ અને અવધિમાં વધારો કરવો જોઈએ કામ ન થતા હોય તો ફી લેવી મને એમ છે છે અયોગ્ય માણસો પાસે હાલ હજાર રૂપિયા છે પણ પછી પહેલી તારીખથી કદાચ એ વધી જવાના છે છે આઈ થિંક થવાના સમય વધારવો જોઈએ ચોક્કસ અને ફી ન લેવી જોઈએ તમે દંડ એવાને આપો તમે પેલા સામાન્ય જે સુવિધાઓ છે એ પૂરી પાડો જો માણસ ન કરે તો તમે દંડ લઈ શકો છો હાલ ન લેવો જોઈએ બિલકુલ ન લેવા જોઈએ એક હજાર રૂપિયાનો દંડ છે એ માફ કરી દેવો જોઈએ અને લોકોને સમય આપી અને એમને વારાફરતી આ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે જોઈન કરી દઈએ એવું કરવું જોઈએ એક ઘરની અંદર ચાર વ્યક્તિઓ હોય તો ચાર હજાર રૂપિયા આપવા પડે જ્યારે ઘરની આવક છે એ આઠ હજાર રૂપિયા પૂરી નથી હોતી એટલે મારી કેન્દ્ર સરકારને વિનંતી છે કે આ પુનર્વિચારણા કરે અને એક હજાર રૂપિયા જે દંડ કરવામાં આવે છે પાન કાર્ડને